નકલી ગુટકાથી સાવધાન. સુરતથી નકલી ગુટકાનો મોટો જથ્થો મળી આવ્યો છે. પીસીબીએ 6 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડી રાત્રે કાર્યવાહી કરી 3 આરોપીને દબોચી લેવાયા છે. નકલી ગુટકા મુંબઈ મોકલવાના હતા આરોપીઓ. નકલી સાબુ, નકલી ઈનો બાદ હવે નકલી ગુટકાનું પણ પર્દાફાશ થયું છે. નકલી ગુટકામાં વેપારીઓને નફો વધારે મળે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ ભયાનક છે, નુકસાનકારક છે. અને આપ જોઈ રહ્યા છો કે મુંબઈ મોકલવાનો હતો અને આખા દેશની અંદર આ નકલી માફિયાઓ હવે નકલી ગુટકા ગુટકા અમે માણસને મારે છે અને આ નકલી ગુટકા તો વધારે મારે છે. અને આપ જોઈ રહ્યા છો મોતના, આપ જોઈ રહ્યા છો નશેડીઓ જે આમ લોકોને મારી રહ્યા છે. સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે મળેલા.